हेलो स्टूडेंट्स, अपने लास्ट लेक्चर नी अंदर सेक्रेटरी नो अर्थ अने तेनी व्याख्या आ वस्तु नी आपणे चर्चा करी थी। सामान्य तारण एक ज वस्तुनु होय के सेक्रेटरी एटले एक एवी व्यक्ति छे के जे पोते कायदेसर लायकात धरावती होय छे, पोताना कायदा मुजबना वहीवटी फरजो अन्य मंत्रीय फरजो छे ए पोते अदा करती होय छे, जेना भतीते काम करता होय ए व्यक्तिनी अंगत बाबतोने रहस्योने ते जाणे, परंतु छता पण तेने संपूर्णपणे गुप्त राखे छे। एने जे कार्य सोंपवामां आवे ए कार्य ए करे छे, एनी पोतानी कोई जे सत्ता नथी होती, एने सत्ता एना अधिकारी द्वारा आपवामां आवे छे। कोई पण प्रकारना कंपनीना एटले के जे जग्याए ते काम करे छे ત્યાં કોઈ પણ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના હોય, કોઈ કરાર કરવાનો હોય, પોતાના માલિક વતીના પત્ર વ્યવહારો હોય, નોટ ઓન્લી ધીસ, કોઈ પણ પ્રકારના બીજા વ્યવહારો હોય કે જે એના કાર્યક્ષેત્રની અંદર આવતા ન હોય પણ એના માલિકને ધ્યાન દોરવાનું હોય, તો એ દરેક વસ્તુ પોતે કરે છે। એ કોઈ પણ દફતરીય રેકોર્ડ છે એ સંભાળે છે। એ એવી વ્યક્તિ છે કે જે મહદ અંશે પોતાની કંપની કે પોતાનો જે સંસ્થા છે એના માટેનું એ મહત્ત્વનું કાર્ય કરે છે। સામાન્ય રીતે એના માટે એવું શબ્દ વપરાય કે એના પાસે બાજ નજર હોય। બાજ નજર હોય એટલે કે એને દરેક વસ્તુની ખબર હોય, એના નજરમાંથી કોઈ પણ વસ્તુ છે એ છટકતી ન હોય, અને એ હંમેશા જીવંત વ્યક્તિ હોય, એ દરેક પ્રકારનું કાર્ય છે એ કરી શકે। કોઈ પણ કાર્ય છે એ સેક્રેટરીના હાથમાં નથી આવતું એવું કોઈ દિવસ સેક્રેટરી પણ કહી ન શકે, અને ગોપનીયતા વિશ્વસનીયતા પોતાના માલિક તરફની એટલે કે પોતે જે જગ્યાએ કામ કરે છે જેના અંડરમાં કામ કરે છે તેના તરફની વફાદારી એ એનો સૌથી મોટો ગુણ હોય છે। તો આ સેક્રેટરીના હવે આપણે જોવાના છીએ એ પ્રકાર જોવાના છીએ। તો કેવા કેવા સેક્રેટરીઓ હોય? તો કે રાજકીય નેતાઓ હોય એનાય સેક્રેટરી હોય, એના અંગત પત્ર વ્યવહાર કરનાર સેક્રેટરી પણ હોય। જેમ જેમ બિઝનેસ વધતો ગયો એવી રીતે બિઝનેસ સેક્રેટરી હોય, એ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય, કોઈ મંડળી હોય, કોઈ મજૂર સંઘ હોય, ઇવન ક્રિકેટ બોર્ડ હોય, વેપારી મંડળ હોય, કોઈ પણ નિગમ હોય, તો એ બધા જ છે, એ બધી જ સંસ્થાઓ છે એ પોતાના સેક્રેટરીના આધારે કામ કરતા હોય છે। એટલે કે પરિસ્થિતિ એવી ધીમે ધીમે ઊભી થઈ કે કોઈ પણ સંસ્થાન ચલાવવાનું હોય તો એના નીચે એના મદદનીશ તરીકે એક સેક્રેટરી હોય, અને એ સેક્રેટરીને દરેકે દરેક પરિસ્થિતિ છે એની એ જાણ રાખતા હોય, અને એમાં શું ફેરફારની જરૂર છે એની અંગત સલાહ પણ આપતા હોય। એટલે કે એક પણ ક્ષેત્ર તમે એવું ન કરી શકો, કહી શકો કે જેની અંદર સેક્રેટરીની જરૂરિયાત હોય નહીં। તો સેક્રેટરીના પ્રકારો ક્યાં ક્યાં છે? તો કે એક છે ખાનગી સેક્રેટરી, આપણે આ વસ્તુ છે એ ટીવીમાં મેક્સિમમ જોતા હોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એને પોતાનો પર્સનલ સેક્રેટરી હોય, અને એ સેક્રેટરી છે એ મોટા ભાગનો વહીવટ છે એ કરતા હોય। એટલે દાખલા તરીકે કોઈ હીરો હિરોઈન છે, કોઈ ક્રિકેટર છે, કોઈ આર્ટિસ્ટ છે, તો એની તમારે ડેટ લેવી છે કે ભાઈ આ જગ્યાએ અમારે કાર્યક્રમ રાખવો છે, તો એના માટે થઈને જે વ્યક્તિને તમે કંઈ ડાયરેક્ટલી ફોન કરીને એમ ન કહી શકો અમિતાભ બચ્ચનને કે સર અમારે તમારી પાસેથી તમારે પ્રોગ્રામ રાખો તમે આવશો, બરાબર? તો એના માટે થઈને એ બધા જે લોકો છે એને જે સેક્રેટરી રાખ્યા હોય એને કહેવામાં આવે છે ખાનગી સેક્રેટરી। વધારે ડિટેલની અંદર આપણે નીચે જોશું જ તે। પછી બીજા છે એ રાજકીય સેક્રેટરી, એટલે કે રાજકીય વ્યક્તિ છે એના સેક્રેટરી છે। આ કંપની સેક્રેટરીને આપણે સાઈડમાં મૂકી દઈએ। ત્યાર પછીના સેક્રેટરી જોઈએ તો કે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી, એટલે કે કોઈ પણ રાજદૂત એટલે કે એમ્બેસી હોય તો એની અંદર પણ એના સેક્રેટરી હોય। વિભાગીય સેક્રેટરી એટલે કે કોઈ પણ વિભાગના સેક્રેટરી હોય,
અને મંડળના સેક્રેટરી. આ બે વસ્તુ એવી છે, એક કંપની સેક્રેટરી અને એક મંડળના સેક્રેટરી, કે એના પેટા વિભાગ છે. તો હવે એમાં આપણે જોઈએ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીના બીજા બે કયા વિભાગો છે? તો કે એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી. વહીવટી સેક્રેટરી છે એ વહીવટી મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેશે, અને સામાન્ય સેક્રેટરી છે એ જનરલ બાબતો જે છે, બાકીની બધી જ બાબતો, વહીવટ સિવાયની બાબતો, એને એ ધ્યાનમાં લેશે. આ વસ્તુ છે એ એટલા માટે થઈને વધારે મહત્ત્વની બની જાય છે કે કઈ જગ્યાએ એ વ્યક્તિએ કામ કરવાનું છે અને શું કામ કરવાનું છે, એની સાથે આ બધી વસ્તુનો બહુ ઝાઝો તાલમેલ હોતો હોય છે. મંડળના જે સેક્રેટરી હોય એના વિભાગો ક્યાં ક્યાં? તો કે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી હોય, મજૂર સંઘના સેક્રેટરી હોય, વેપારી મંડળના હોય અને સરકારી મંડળીના સેક્રેટરી હોઈ શકે. આ બધાને ડિટેલની અંદર આપણે ભણવાના છીએ. ત્યારે આપણે નીચે જોઈએ તો પહેલી વહેલી વસ્તુ છે એ છે ખાનગી સેક્રેટરી. ખાનગી સેક્રેટરી એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ, એને પીએ તરીકે પણ ઓળખવામાં આવે છે એમસીક્યુમાં, અને એમાં પૂછાઈ શકે, બરાબર છે? તો એ અંગત સચિવ હોય છે કે જે વ્યક્તિ છે એ, અત્યારે તો હવે સોશિયલ મીડિયાનું પણ એટલું જ જવાબદારી હોય છે, તો એ બધી જ વસ્તુનું હેન્ડલિંગ છે એ ખાનગી સેક્રેટરી કરતા હોય છે. કોઈ વ્યક્તિએ શું ટ્વીટ કરવી, શું ટ્વીટ ન કરવી, સોશિયલ મીડિયા ઉપર કયો ફોટો મૂકવાનો, ન મૂકવો, કઈ જાહેરાત લેવી, ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, કઈ જગ્યાએ પાર્ટીમાં જવાનું છે, કયું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું, કયું નથી એક્સેપ્ટ કર્યું, આ બધી વસ્તુનું ધ્યાન રાખે એને કહેવામાં આવે છે ખાનગી સેક્રેટરી. કઈ મીટિંગ છે, ક્યાં મીટિંગ છે, કેટલા વાગે મીટિંગ છે, કોની સાથે છે, એની સાથે એના જે જરૂરી કાગળો કે માહિતી જે ભેગી કરવાની હોય, આ તમામ વસ્તુ છે એ લોકો છે એ રાખતા હોય છે. મોટા ક્રિકેટરો હોય તો એ લોકોના ફૂડ ડાયટથી માંડીને બધી વસ્તુ છે એ એના સેક્રેટરી છે એ હેન્ડલ કરતા હોય છે. તો એને કહેવામાં આવે છે ખાનગી સેક્રેટરી. ત્યાર પછીના જે સેક્રેટરી છે એ રાજકીય સેક્રેટરી. કોઈ પણ વ્યક્તિ છે કોઈ જગ્યાએ ચૂંટાય છે ત્યાર પછી એ પોતે ખાતા સંભાળે છે, ત્યારે એ અગાઉ એ જગ્યાએ જે વ્યક્તિ હતી ત્યારે કેટલું કાર્ય થયું હતું, કેવું કામ થયું હતું, એની માહિતી આ માહિતી સાથે લિંક કરે છે. તેમજ જુદા જુદા નિર્ણયો છે એ નિર્ણયો લેવા માટે થઈને એને મદદરૂપ થાય છે. ત્રીજો ભાગ જે છે એ છે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી એટલે 2013ની અંદર જે કંપનીનો ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ ખાનગી કંપની છે એ કામ કરતી હોય તો એ ખાનગી કંપનીએ ચોક્કસ રીતે કામ કરવું પડે. પોતાને મન થાય એમ પેઢી કે દુકાન હોય એવી રીતે કામ ન કરાય. એ વસ્તુ માટેથીને જે ધારો એટલે કે નિયમ આવ્યો એને કહેવામાં આવે છે કંપની ધારો. અને એ કંપની ધારા મુજબ 2013ની સાલની અંદર સેક્રેટરીની નિમણૂક કરવી એ ફરજિયાત બની ગઈ છે. એટલે કે કોઈ પણ કંપનીની અંદર સેક્રેટરીનું કામ છે એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે કંપની છે એ એક વ્યક્તિ નથી, એ કૃત્રિમ એવું સ્વરૂપ છે. અને એના માલિકો કોણ હોય? તો કે શેર હોલ્ડર હોય, એના પોતાના ડાયરેક્ટર હોય, એના સંચાલક મંડળ જેને કહેવામાં આવે છે, બરાબર. આ બધી ધારાકીય જોગવાઈથી એ લોકો પરિચિત ન હોય. કોઈ બિઝનેસમેન હોય તો એને બિઝનેસ કરતા આવડતું હોય પણ એને નિયમોની ખબર ન હોય. એટલા માટે થઈને એક કંપની સેક્રેટરી મૂકવામાં આવે કે જેની પાસે કોઈ પણ પ્રકારના નીતિ નિયમો, ધારાકીય જોગવાઈઓ, એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કે આ વસ્તુ આપણે કરી શકીએ છીએ, આ વસ્તુ આપણે નથી કરી શકતા, આ બધી બાબતો છે એ જે વ્યક્તિ નક્કી કરી શકે એને કહેવામાં આવે છે કંપની સેક્રેટરી. આ કંપની સેક્રેટરી એ કંપનીનો જ કર્મચારી હોય છે અને જે એનું સંચાલક મંડળ હોય એ જે આદેશ આપે એનો જ એ અમલ કરતા હોય છે. એ પોતે કોઈ સ્વયંભૂ પોતાની મેળે ડિસિઝન લે એવી એની શક્યતાઓ હોતી નથી. એને જે સત્તા આપવામાં આવે, દરેક કંપનીના સેક્રેટરીને સત્તા અલગ અલગ આપવામાં આવી હોય, તો એને જે સત્તા આપવામાં આવી છે
એ સત્તાનો એ ઉપયોગ કરે છે. તો કંપનીની અંદર સેક્રેટરીના બે ભાગ હોઈ શકે, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી. કેટલાક લોકોને વહીવટી કુશળતા ખૂબ સારી હોય તો એ વહીવટી સેક્રેટરી હોય છે, અને કેટલાક લોકોને બાકીની બાબતોમાં વધારે આવડત હોય એને કહેવામાં આવે છે સામાન્ય સેક્રેટરી, કે જે નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખે, પોતાના જે અધિકારી છે એ અધિકારી વતી પોતાની કંપની વતી પત્રવ્યવહાર કરે, શેર ડિબેન્ચરો બહાર પાડવા, શેરની વેચણી કરવી, જપ્તી કરવી, ફેરબદલી કરવી, જુદી જુદી સંસ્થાઓને નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ એટલે કે માઇન્યુટ્સ ઓફ મિટિંગ એટલે કે આખી મિટિંગની અંદર વાત થઈ, ઘણી બધી વાતો થઈ એમાંથી કેટલી વાતનો ટૂંક સાર કરીને આપવો, આ બધી બાબતો છે એ પોતે હેન્ડલ કરતા હોય છે. આ ઉપરાંત કંપની ધારા મુજબના પત્રકો એટલે કે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવા, અને એ ડોક્યુમેન્ટ્સ જો સમયે સમયે રજિસ્ટ્રાર પાસે નોંધાવવા, રજિસ્ટ્રાર પાસે નોંધાવવા એટલું જ નહીં, એની ઉપરાંત એના ડિબેન્ચરોની વહેંચણી કરવાની, આ બધા કાર્યો છે એ સામાન્ય સેક્રેટરી કરે છે. ત્યાર પછી આવે છે વહીવટી સેક્રેટરી. વહીવટી સેક્રેટરીનું કાર્ય શું છે? તો કે એ વહીવટી સેક્રેટરી કર્મચારીની પસંદગી કરે છે, નિમણૂક કરે છે, કંપની વતી જુદી જુદી વાટાઘાટો કરે છે, એ હિસાબો ઉપર દેખરેખ રાખે છે, કંપની માટેના નીતિ નિયમો પોતે ઘડે છે, એને માટેના સલાહ સૂચનો અને માર્ગદર્શન આપે છે, અને જુદા જુદા તમામ ખાતા ઉપર જે વહીવટને લગતી બાબતો છે તે બાબતો ઉપર તે માર્ગદર્શન આપે છે અને દેખરેખ રાખે છે. નેક્સ્ટ છે એ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી. રાજદૂત કાર્યાલયના સેક્રેટરી એટલે કે એલચી દરેક દેશની અંદર પોતાના હિતનું રક્ષણ કરવા માટે થઈને, પોતાના દેશના દ્રષ્ટિબિંદુને સમજાવવા માટે થઈને આ એમ્બસી હોય છે, એટલે કે સેક્રેટરી ઓફ એમ્બસી હોય છે, કે પોતાના દેશના લોકો બહાર હોય, અત્યારે દાખલા તરીકે કોરોના જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો કયા લોકો છે એ ફસાયેલા છે, કેટલા વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયેલા છે, તો ત્યાંથી એને કેવી રીતે એરલિફ્ટ કરીને લઈ આવવા, આ બધી બાબતો છે આ સેક્રેટરી સંભાળતા હોય છે. ત્યાર પછી છે વિભાગીય સેક્રેટરી. આ વિભાગીય સેક્રેટરી વિધાનસભ્યો કે સાંસદ જે ચૂંટે છે એ મોટાભાગે બહુમતીથી ચૂંટાતા હોય છે, અને ત્યાર પછી એક આઈએએસ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવે છે, કે જે જુદી જુદી નીતિ ઘડતર મુજબ ચાલતા હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી છે તો એ શિક્ષણ અંગેની બાબતો છે એનો નિર્ણય કરતા હોય છે. આવી રીતે જુદા જુદા વિભાગો હોય છે, એ વિભાગના સેક્રેટરી જુદું જુદું કાર્ય કરતા હોય છે. મંડળના સેક્રેટરી. મંડળના સેક્રેટરી એટલે કેવા કેવા? તો કે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. તો વિદ્યાર્થી મંડળના સેક્રેટરીને શું કાર્ય કરવાનું હોય? તો કે એને વિદ્યાર્થીના હિતની અંદર જે કાંઈ ફાયદાકારક નિર્ણયો લેવાના હોય એને કહેવામાં આવે છે સ્ટુડન્ટ્સ યુનિયન. તો એ પ્રકારના કાર્ય એને કરવાના હોય. જે કોઈ ક્લબ ચાલતી હોય તો એ ક્લબના સેક્રેટરી હોય છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ હોય, ક્રિકેટ ક્લબ હોય, આવી બધી ક્લબ હોય તો એના લગતા કાર્ય કરવા માટે ક્લબના સેક્રેટરી હોય છે. કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય એટલે કે શૈક્ષણિક સંસ્થા હોય તો એના માટેના એ સેક્રેટરી અલગ હોય છે. મજૂરો કામ કરતા હોય તો લેબર યુનિયન. આપણે ટીવીનામાં અને મૂવીઝની અંદર બહુ જોઈએ છીએ કે મજૂરો પોતાના હક માટે થઈને લેબર યુનિયન છે એ રાખતા હોય છે. 1922ની અંદર ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આવી રીતે જુદા જુદા ઘણા મંડળો છે કે જે પોતાના કર્મચારીઓ છે એના માટે થઈને કામ કરતા હોય છે. વેપારી મંડળ હોય છે કે જેમાં બધા વેપારીઓ છે એ ભેગા થઈ અને એ એક મંડળ ચલાવતા હોય છે, કે જે સામાન્ય રીતે બધા વેપારીઓને લાભ થઈ શકે એવી પરિસ્થિતિ કઈ કઈ છે એનો એ લોકો નિર્ણય લેતા હોય છે. છેલ્લે છે સહકારી મંડળી. સહકારી મંડળી એટલે ઘણી બધી વ્યક્તિઓ ભેગી થઈ અને એક સાથે જે કામ કરતા હોય તો એને સહકારી મંડળી કહેવામાં આવે છે. નોન પ્રોફિટેબલ ઇન્સ્ટિટ્યૂશન તરીકે એને ઓળખવામાં આવતું હોય છે. આ સહકારી મંડળીની અંદર પણ એક સેક્રેટરી હોય છે કે જે જુદી જુદી સોસાયટી માટે, હાઉસિંગ સોસાયટી હોય, કોઈ ગૃહ ઉદ્યોગોની સહકારી મંડળી હોય, આ બધા માટે થઈને એ નિર્ણય કરતા હોય છે. ટૂંકમાં આ બધા જ સેક્રેટરી
કે જે પોતપોતાના વિભાગને રિપ્રેઝન્ટ કરતા હોય, એટલે કે એનું પ્રતિનિધિત્વ કરતા હોય. આ બધા જ સેક્રેટરીઓ છે એ પોતાના સંસ્થાનના હિતમાં નિર્ણય લેતા હોય છે. એના હક, એના ફરજો, એણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ બધી બાબતો છે એ એમાં ડિસ્કસ કરતા હોઈએ છીએ. ટૂંકમાં જોઈએ તો આ પ્રકરણની અંદર આપણે કેટલી વસ્તુ શીખ્યા, તો કે સેક્રેટરી એટલે શું, સેક્રેટરી એટલે મંત્રી, એ કયા શબ્દ ઉપરથી એનો ઉલ્લેખ આવ્યો છે, તો કે સેક્રેટરિયસ નામનો શબ્દ હતો એના ઉપરથી ઉલ્લેખ આવ્યો છે કે જેમાં મહત્ત્વની બાબતો છે કે જે ગુપ્તતા રાખે છે. તો સેક્રેટરી છે એ એવી વ્યક્તિ છે કે જે કોઈ પણ પોતાના અધિકારી છે એની માહિતીને ગુપ્ત રાખે છે. એના પ્રકારો ક્યાં ક્યાં, તો કે ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, સામાન્ય સેક્રેટરી, વહીવટી સેક્રેટરી, રાજદૂત કાર્યાલયના સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. છતાં પણ કંઈક પ્રશ્ન હોય તો તમે કોઈ પણ સમયે પૂછી શકો છો.